નમસ્કાર મિત્રો એવરગ્રીન એકેડેમિકમાં આપ સબનું હાર્દિક સ્વાગત છે જો તમે વિદ્યાર્થી મિત્રો તમે મારા આ ચેનલમાં નવા હો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન યુનિટ ટેસ્ટ સિક્સ જાન્યુઆરી બે હજાર એકવીસનું આપણે સોલ્યુશન જોઈશું આ સોલ્યુશન જે છે એ તમારે ફક્ત પ્રશ્નોના જવાબો લખી અને સાચા લખ્યા કે ખોટા લખ્યા એની ચકાસણી કરવાની રહેશે હવે આપણું અહીંયા સોલ્યુશન હું તમને બતાવી દઉં પ્રશ્ન નંબર એક જે છે કે નીચેના જે સંપર્કબળ જવાબદાર છે કે નથી એના વિશે જણાવવાનું છે તો જો આ પહેલો પ્રશ્ન છે કે કાજલ ટેબલને ધક્કો મારી ટેબલનું સ્થાન બદલે છે તો એ સંપર્કબળ કારણ કે ટેબલ અને જમીન સાથેનો સંપર્ક ચાલુ હોય છે હવે નિમિષા બે ફુગ્ગાને ઘસી બીજા ફુગ્ગાને નજીક લઈ જતો પહેલો ફૂગો દૂર ખસે છે ત્યાં અસંપર્ક બળ હશે અનિલ એક ચુંબકને કાચની સપાટી બીજા ચુંબકની કાચની સપાટી પર મૂકેલ નજીકને લઈ જાય જતાં કાચની વળી ચુંબકની પાછળ રહે છે આ અસંપર્ક બળ લાગે છે નયના પાણી ભરેલી ડોલ જે ઉંચકે છે એને સંપર્ક બળ હોય છે અને રબરનો દડો જો નીચે પડે છે તો એ અસંપર્ક બળ લાગે છે આ પ્રમાણે તમારે સંપર્ક અને અસંપર્ક બળના જવાબો લખવાના છે હવે પ્રશ્ન નંબર બે જે માગે મુજબ છે પહેલો પ્રશ્નનો છે કે આપણે કાન વડે સાંભળીએ શા કારણે સાંભળી શકીએ છીએ હવે કાનને કાનમાં આપણે અહીંયા જે બોલીએ આપણે કોઈપણ વસ્તુ હું જે બોલું એ જે તમે સાંભળી રહ્યા છો એ કાનમાં કેવી રીતના સંભળાય છે તો અહીંયા શું કહેવાય કે આપણે જ્યારે કાનના બહારનો ભાગ જે આકાર છે ગરણી જેવો છે અને જ્યારે આપણે ધ્વનિ એટલે કે કોઈપણ અવાજ એ કાનની અંદર પ્રવેશે ત્યારે તેમાં કર્ણનાર મારફતે કર્ણપટલ એટલે કે જે કાનનો પડદો છે ત્યાં સુધી પહોંચે છે કાનનો પડદો જે છે એ ખેંચાયેલા રબડના પડ જેવો હોય છે ત્યાં ધ્વનિના કંપ કંપનો એટલે કે વાઇબ્રેટ થતું હોય છે અને કાનનો પડદો એ કાનના પડદાને કંપિત કરે છે અને કાનનો પડદો આ કંપનો તેના આંતરિક કાન સુધી મોકલે છે ત્યાંથી ધ્વનિના તરંગો મગજ સુધી આવે છે આમ આપણે ધ્વનિના અવાજ સાંભળી શકીએ છીએ એટલે તમને ખ્યાલ આવી ગયો કે આપણે કોઈપણ વસ્તુ જે બોલીએ એ કેવી રીતના સમજાય સંભળાય છે એનો પ્રશ્નનો પૂરો જવાબ અહીંયા લખેલો છે હવે પ્રશ્ન નંબર બે રોજબરોજની ક્રિયાઓ માટે દબાણ ઘટાડવા માટે તમે કઈ કઈ યુક્તિઓ કરો છો અથવા કઈ યુક્તિઓ તો તમને એક ખબર છે કે કોઈ પણ દબાણ હોય એ એના ક્ષેત્રફળના એકમ દીઠ લાગતા દબાણને જે દબાણ લાગે એને શું કહે છે દબાણ એકમ ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ વધારે એમ ક્ષેત્રફળ એમ દબાણ ઓછું એટલે આપણે ક્ષેત્રફળને શું કરવું પડે ઘટાડ દબાણ ઘટાડવા માટે ક્ષેત્રફળ પણ ઘટાડવું જોઈએ ભારે બોજ ઉપાડવો હોય તો માથા પર કપડાં વીંટાળીને રાખવામાં આવે જેથી કરી આપણને એ જે વજન હોય કોઈ પણ વસ્તુનું એ આપણા માથા ઉપર ઓછું લાગતું હોય ખભા પર લટકાવવા માટે થેલાની પહોળી પટ્ટી હોય જો પાતળી પટ્ટી હોય તો વધારે દબાણ લાગે પહોળી પટ્ટી હોય તો ખભાને થોડું ઓછી પટ ઓછું વજન હોય એમ લાગતું હોય છે પછી કૂવા કે હોજમાંથી પાણી ખેંચવા માટે જાડા આપણે દોરડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી સરળતાથી ખેંચે પાતળું દોરડું હોય તો હાથ વડે ખેંચવામાં પણ ઉપયોગ થાય ખેંચવામાં પણ તકલીફ પડતી હોય છે એમ અવનવી આપણે ઘર્ષણ બળ જે છે એ સોરી દબાણ ઘટાડવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જે તમને આ અહીંયા જે પ્રશ્ન લખ્યો એ પ્રમાણે તમે લખશો તો તમારો પ્રશ્ન સ્વસ્થ સાચો જ રહેશે હવે પ્રશ્ન આગળ ભૌતિક કારણો આપો પ્રશ્ન નંબર ત્રણ ભૌતિક કારણો આપો તો પહેલું છે કે આપણે વૈજ્ઞાનિક કારણ છે કે આપણે જંક ફૂડ કે પેકેજિંગ નિયમિત ભોજન તરીકે લેવા જોઈએ નહીં હવે જંક ફૂડ કે પેકિંગ ફૂડ નિયમિત ભોજન તરીકે ન લેવા જોઈએ કારણ એ છે કે તે સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાં પોષણની માત્રા પર્યાપ્ત હોતી નથી વળી તરુણ અવસ્થા હોય તો તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા ગણાય છે આ અવસ્થામાં સંતુલિત આહાર લેવો જોઈએ જેમાં પ્રોટીન કાર્બોદી ચરબી વિટામિન જેવા ક્ષારીઓ માજરમાં માત્રામાં હોવા જોઈએ આથી આ જે વસ્તુઓ જે છે એ નિયમિત ભોજન જેવો કે દાળ ભાત રોટલી શાક ગોળ વગેરેમાં હોય છે આથી આવા આપણે પેકેજિંગવાળા ખોરાકો લેવાથી એ નિયમિત પ્રોટીન પોષણક્ષમ ખોરાક મળતો નથી આથી આપણે જંક ફૂડ કે પેકેજિંગ ભોજન નિયમિત તરીકે લેવા જોઈએ નહીં કોઈ કોઈક વખત લો તો ચાલે હવે આગળનો પ્રશ્ન છે કે રૂડની બંને બાજુએ વૃક્ષ ઉગાડવા જોઈએ તો રોડની બંને બાજુએ વૃક્ષ ઉગાડવાથી શું શું ફાયદા થાય છે તો રોડની બંને બાજુએ જો રહેલા ધ્વનિ પ્રદૂષણ અને હાનિકારકતા ઓછી કરે છે આ જે રોડની આજુબાજુ જે વૃક્ષો હોય તો એ વૃક્ષો એ ધ્વનિ અને પ્રદૂષણની જે અસરકારક છે એ ઓછી કરતા હોય છે ગોઘાટ રહેઠાણોથી દૂર પહોંચતી શકતો અટકે છે રસ્તામાં પણ સુંદર અને હરિયાળો લાગે છે વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે આથી વાતાવરણ પણ શુદ્ધ રાખે છે રોડની બંને બાજુ જે જગ્યા છે એ બિન ખેતીલાયક છે એનો કોઈ ખેતી માટે ઉપયોગ થતો હોતો નથી અને ખેતી માટે ઉપયોગ થતો હોતો નથી એ એમાં વૃક્ષો ઉગાડવાથી ખેતીલાયક જમીન પણ બગાડ થતો નથી આથી રોડની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ હવે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે પ્રશ્ન એવો છે કે રસ્તા પર જો બંધ પડેલી જે ટ્રક છે આ ટ્રકને ગતિમાં લાવવા માટે સૌથી પહેલાં વધુ ધક્કો મારવો પડે છે જ્યારે ગતિ થોડી ગતિમાં આવે ત્યારે ઓછા ધક્કા વડે ગતિમાં લાવી શકાય આવું શા કારણે થતું હોય તો જ્યારે ટ્રક રસ્તા પર બંધ હોય તો બંધ પડેલી હોય તો ટ્રકના ટાયર અને જમીન સાથે અનિયમિતતા એકબીજાઓથી ભરાયેલી હોય છે પ્રથમ આપણે એમના જોડાણ વિરુદ્ધ ધક્કો મારો જે જમીન અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ વધારે હોય છે સંપર્ક બળ વધારે હોય એટલે આપણે એમને એ સંપર્ક બળ તોડવા માટે પણ થોડું વધારે ધક્કો લગાવવો પડે છે આ જોડાણ દૂર પડે ત્યારે ટ્રક ગતિમાં આવે ત્યારબાદ ટ્રકના ટાયર અને જમીન વચ્ચેનો સંપર્ક બિંદુઓ થોડા ખસી જાય છે એટલે પૂરતો સમય મળતો નથી એક બંને જે ટાયરો જે છે એ વચ્ચે સંપર્ક બળ ઓછું થઈ જાય મળતો નથી ત્યારબાદ થોડો ધક્કો મારવાથી વધુ ગતિમાં આવી શકે છે વિમાનો વિમાનનો આકાર બસના આકાર જેવો રાખવામાં આવતો નથી આવું કેમ કરવામાં આવે છે તો વિમાનનો આકાર બસના આકાર જેવો રાખવામાં આવતો નથી કેમ કે વિમાનનો આકાર બસના આકાર જેવો રાખવામાં આવે કારણ કે હવામાં વિમાન હવામાં ઉડે છે ત્યારે વિમાન પર લાગતું હવાનું ઘર્ષણ બળ ઘટાડવા માટે આકાર પક્ષીઓ જેવો રાખવામાં આવે છે આ પ્રકારે રાખતા વાહનોના આકારની રચના એવી રીતે કરવામાં કે તરત ઘર્ષણ બળ ઘટી જાય જો પક્ષીઓ જેવો આકાર હોય તો જે હવાનું ઘર્ષણ બળ છે શું થઈ જાય ઘટી જાય એટલે એના પર દબાણ પણ ઓછું થાય આથી વિમાનો

તો ફૂટબોલના ખેલાડીઓ તરીકે જે તરીકે મેદાનમાં જ્યારે રમવા આવતો જે ખેલાડી હોય એ બૂટના તળિયામાં ખીલીઓ લગાવેલી હોય કારણ કે બૂટના તળિયા અને મેદાનની સપાટી વચ્ચે પકડ વધુ સારી રીતના રહે ફૂટબોલ રમતી વખતે લપસી પડાય નહીં અને સારી રીતના એ ફૂટબોલ રમી શકે માટે ખીલીઓ લગાડવામાં આવે છે હવે ઋતુસ્ત્રાવ દિવસ દરમિયાન બેનો કોઈ રસોઈ કામ કરવું જોઈએ નહીં આવું શા માટે તો એવું અહીંયા એવું લખવામાં આવ્યું છે કે ઋતુસ્રાવના દિવસોમાં છોકરીઓ રસોડામાં કામ કરવું નિષેધ છે આ એક પૌરાણિક અને ખોટી માન્યતા છે જેનો વૈજ્ઞાનિક કોઈ આધાર નથી આથી આ સમય દરમિયાન બહેનોએ રસોઈમાં રસોડામાં રસોઈ કામ કરવું જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો